હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી અત્યારે તેની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન સુપ્રીમ કોર્ટે ધ્વનિ પ્રદૂષણ ન કરવા માટે આદેશ આપ્યો છે, પરંતુ સુરતમાં ફાર્મ હાઉસમાં ડીજે ચલાવતા સંચાલકો દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યારે 6 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. મોડી રાત સુધી ડીજે ચાલુ રાખતા ધ્વનિ પ્રદૂષણ થયું છે, સાથે જ પરીક્ષાર્થીઓ પણ અટવાયા હતા, જેને લઈ તેઓની અટકાયત કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષા હોવા છતાં મોડી રાત સુધી ડીજે વગાડતા ઓપરેટર સામે પોલીસની લાલ આંખ છે. મોટાવરાછા અને ઉત્તરાયણના 6 ફાર્મ હાઉસમાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરી મોડી રાત સુધી ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. ઉત્તરાયણ પોલીસે 6 લોકો સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરી છે. રાત્રિ દરમિયાન અન્ય જગ્યાએ પણ વાગતા ડીજે પર કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે. જોકે આ વિસ્તારમાં લગ્ન માટે ફાર્મ હાઉસ વધુ હોવાથી ધ્વનિ પ્રદૂષણ સતત થતું હોય છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લોકોએ બિરદાવી હતી. સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકોને સતત ત્રાસ થતો હોવાથી કાયમી ઉકેલ આવે તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં આવેલા ફાર્મના માલિકો જ ગાઈડલાઈનનો અમલ કરે તે પણ ખૂબ જરૂરી બન્યો છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.